बार मित्रों शिक्षक मित्रों ने वाली आ स्टैंडर्ड फोर्थ ना यूनिट थ्री नो सात मो वीडियो छे अहिया आपणे छठी एक्टिविटी करीशु मित्रों छठी एक्टिविटी शा माटे अगर एमो आपणे शु शीखीशु ते तो तमो तमारा पोताना अने बीजा फेमिलीना सभ्यो अंगे वार्तालाप करता थशो એટલે વિદ્યાર્થીઓ પોતાના અને બીજાના ફેમિલી સભ્યો અંગે વાર્તાલાપ કરે આ એક હેતુ છે. બીજું સ અને ગના ધ્વનિ સંકેતો ઓળખાવે. મિત્રો આ કેવી રીતે કરવું? હાવ તો હવે પછીની સ્લાઇડમાં કેટલાક ફોટા આપેલા છે. જૂથમાં હું પ્રશ્ન પૂછી તેમનો નામ મેળવવાના છે. ફોટા જુઓ આ રીતે છે. દાખલા તરીકે Who is this? So he is Gandhiji. Arte, tame naam medavsho. Who is this? He is Gandhiji. Ane have baki na photo mate tamare jutma prashna puchhvana chhe. Chalo, apne ek vakhate joi liye. Jo ek ek photo mate hu kahi. Jo prashna who is this? Jo purush hoy to he, stri jati hoy to she, je agau tame shikya. તો એનો ઉપયોગ કરવો. હુ ઇઝ ધીસ ગાંધીજી? હુ ઇઝ ધીસ સર્વપલ્લી રાધાકૃષ્ણ? ઓર હુ ઇઝ ધીસ? તો શી ઇઝ ઇન્દિરા ગાંધી. હુ ઇઝ ધીસ? શી ઇઝ મધર ટેરેસ. હુ ઇઝ ધીસ? હી ઇઝ અમિતાભ બચ્ચન. હુ ઇઝ ધીસ? હી ઇઝ સ્વામી વિવેકાનંદ. Who is this? He is Sardar Vallabhbhai Patel. Who is this? Sachin Tendulkar. So, in your group, one person asks one question and the rest of you will answer the group. Friends, now you have a question. You have to do your work in the group. અને બી એમ બે વિદ્યાર્થી હશે. એ વિદ્યાર્થી પ્રશ્ન પૂછે તો બી વિદ્યાર્થી જવાબ આપશે. એ વિદ્યાર્થી નવ પ્રશ્નો પૂછે, બી વિદ્યાર્થી નવના જવાબ આપશે. વળી એક રાઉન્ડ પૂરો થાય પછી બી વિદ્યાર્થી આ પ્રશ્નો પૂછશે અને એ જવાબ આપશે. ચલો હું અત્યારે એક વખત તમને પૂછું છું જેથી તમે તેવી રીતે પૂછી શકો. હુ ઇઝ યોર ફાધર? તો તમારા ફાધરનું નામ બોલવાનું છે. દાખલા તરીકે જનકભાઈ ઇઝ માય ફાધર. વોટ ઇઝ હી? તો હી ઇઝ અ ટીચર. હાઉ ઓલ્ડ ઇઝ હી? હી ઇઝ 45 યર્સ ઓલ્ડ. હુ ઇઝ યોર મધર? મીનાબેન ઇઝ માય મધર. વોટ ઇઝ શી? શી ઇઝ અ હાઉસ મેકર. હાઉ ઓલ્ડ ઇઝ શી? She is 40 years old. How many brothers have you? I have one brother. How many sisters have you? I have one sister. What are their names? Their name are Kajal and Boli. તો આ રીતે તમારે તમારા જે નામ હોય કહેવાની છુટ્ટી છે. ગમે તે નામ હોય એમાં કોઈ વાંધો નહીં. આપણે તો પ્રશ્ન પૂછવો, જવાબ આપવો, આ રીતે વાર્તાલાપ કરવો એ અગત્યનું છે. મિત્રો જોડીમાં બે ટર્ન લો, ફરીથી બીજા બે ટર્ન લો તો પ્રેક્ટિસ સારી થશે. હવે તમે આવા નીચે જે પ્રશ્નો છે એવા પૂછી એના જવાબ પણ મેળવી શકશો. દાખલા તરીકે આવું ગુજરાતીમાં પણ પૂછો, પણ વ્યવસાયકારનું નામ છે એ અંગ્રેજીમાં. તમારા ઘરથી નજીક અ ટેલર કોણ છે? ટેલર તમે જાણો છો, દરજી. તમારા ઘરથી નજીક અ ટેલર કોણ છે? તો તમે એનું નામ બોલો. રમેશભાઈ માનો કે એ કહી શકો, અગર બીજું કોઈ પણ નામ બોલો. તમારા ઘરથી નજીક અ બાર્બર કોણ છે? બાલ કાપવાનું કામ કરે ને એ બાર્બર. શીવવાનું કામ કરે એ ટેલર. તો બાર્બર નજીકમાં જે હોય એનું નામ આપો. તમારા ઘરથી નજીક અ શોપકીપર કોણ છે? જે દુકાન ચલાવે, દુકાનમાં વસ્તુ વેચે એ શોપકીપર. આ વ્યવસાયકારોના નામ તમારે બોલવાના છે. અહીંયા તમે વ્યવસાયકાર દરેક એકનો વ્યવસાય કયો છે
એ રીતે આ બોલવાના. મિત્રો, અહીંયા અગાઉ તમે જે શીખ્યા હતા એવી જ રીતે ચાર્ટ્સ છે. એ ચાર્ટમાં આ ચાર્ટ્સ એ જ રીતે બનાવવાનો છે. એમાં અગાઉ કહ્યું હતું એમ વાક્યો પણ બનાવવાના છે. દાખલા તરીકે બોર્ડ, અ બોર્ડ, તો ધીસ ઇઝ અ બોર્ડ. ડોટર, આ મધરના ડોટર, તો શી ઇઝ હર ડોટર. ડોંકી, ધીસ ઇઝ અ ડોંકી. ડો, ધીસ ઇઝ અ ડો. વિન્ડો, ધીસ ઇઝ વિન્ડો. ગ્લાસ, this is a glass. Girl, jo ga avshe de girl, this is a girl. Gava, this is a gava. Orange, this is an orange. Tiger, this is a tiger. Mitro, aa be tran char vakat sambhlo, tamne badha shabd aavdi jashe, te me aa rite vakya no upyog kari shako. Tyar baad ahi je shabdo che ema dakhla tarike da, તો દરેક શબ્દમાં ક્યાંક ડી ડ આવેલો છે એ શોધી કાઢવાનો છે. જો અહીં એક મેં નમૂના બતાવ્યો છે એ રીતે ડ ડ તમારી જાતે શું, એ જ રીતે ગ ગ આવતા હોય એવા અહીંયાથી શું, ગ ગ્લાસ, ગ ગર, ગ ગવા, ગ ઓરેન્જ, ગ ટાઈગર. અહીં જ બોલાય છે એ ધ્યાન રાખ. તો મિત્રો, આ રીતે પ્રેક્ટિસ કરો, પ્રવૃત્તિ કરો, અંગ્રેજી શીખો, મજા માણો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. બાય બાય.